નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ છ વિશે ગુજરાતીની અંદર તારીખ તેર આઠ બે હજાર બાવીસના રોજ જે આપણે એકમ કસોટી લેવરાઈ છે તેના પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો વિશે શેર કરજો અહીંયા મિત્રો પ્રશ્ન નંબર એક આપણો આપેલો છે કે આપેલ વાક્યને સુધારીને ફરીથી લખવાનું છે અહીંયા મિત્રો તમારે કોઈ પણ પાંચ વાક્ય તમારા શિક્ષક દ્વારા જે કાઢેલા હશે તે મિત્રો લખવાના હતા આપણે અહીંયા બધે બધા વાક્યનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું અહીંયા જેમ ઉદાહરણ આપેલું છે કે ભાઈ રક્ષાબંધન શ્રાવણ માસની આઠમે આવે છે તો મિત્રો અહીંયા સુધારેલ વાક્ય છે રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમે આવે છે એવી રીતે બીજા વાક્યો પણ સુધારવાના છે અહીંયા પહેલું વાક્ય છે સિંહ દર્મા અને કીડી ગુફામાં રહે છે તો મિત્રો સિંહ છે એ ગુફામાં અને કીડી છે એ દરમાં રહે છે એ રીતે આપણું વાક્ય છે તે સુધર છે એટલે દર છે પાછળ જશે અને ગુફા છે આગળ આવી જશે બીજું છે હું રાત્રે વહેલા ઉઠીને સવારે વહેલા સૂઈ જાઉં છું તો એની જગ્યાએ મિત્રો આવશે હું રાત્રે વહેલા સૂઈ જાઉં છું અને સવારે વહેલા ઉઠી જાઉં છું ત્રીજું છે રીટા દિવાળીના દિવસે પતંગ ચગાવે છે તો અહીંયા મિત્રો વાક્ય સુધરશે કે રીટા ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે છે ચોથું છે મુકેશ ચોમાસામાં સ્વેટર પહેરીને વરસાદી રક્ષણ મેળવે છે તો એની જગ્યાએ આપણે મિત્રો લખી શકીએ કે મુકેશ શિયાળામાં સ્વેટર પહેરીને અહીંયા મિત્રો ખાસ કરીને એવું લખી શકાય કે મુકેશ ચોમાસામાં રેઇનકોટ પહેરીને જ વરસાદી રક્ષણ મેળવે છે તો સ્વેટરની જગ્યાએ મિત્રો આવશે રેઇનકોટ આપણો પાંચમું છે ખેડૂત ખેતરમાં મોબાઈલનું વાવેતર કરે છે તો મિત્રો મોબાઈલની જગ્યાએ આવશે બીજનું વાવેતર છઠ્ઠું છે વનમાં શિયાળ મોટી ત્રાળ પાડે છે શિયાળની જગ્યા આવશે સિંહ સાતમું છે સૂર્યોદય સમયે પશુનો કલરવ સંભળાય છે તો પશુઓની જગ્યા આવશે પક્ષીઓ આઠમું છે રમેશ જન્માષ્ટમીના તહેવારે ધાણી તણા ખાય છે તો મિત્રો અહીંયા જન્માષ્ટમીની જગ્યા આવશે ઉત્તરાયણ એના પછીની વાત કરીશું ગુજરાતીઓ શિવરાત્રીના દિવસે ગરબા ગાય છે તો અહીંયા મિત્રો શિવરાત્રિની જગ્યા આવશે નવરાત્રિ દસમું છે ઉનાળામાં લોકો ગરમ કપડાં પહેરે છે તો મિત્રો ઉનાળાની જગ્યાએ શિયાળામાં આપણે લખી શકીએ છીએ એના પછી આવશે ખાસ કરીને અગિયારમું ત્રીસમી જાન ફેબ્રુઆરી મારો જન્મદિવસ છે તો મિત્રો અહીંયા ત્રીસમી જગ્યાએ આપણે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ લખી શકીએ છીએ બારમું છે અમાસની આ અંધારી રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે તો મિત્રો અહીંયા અમાસની જગ્યાએ આપણે પૂનમની રાત્રે લખી શકીએ છીએ બરાબર તો પૂનમની રાત્રે અંધારી રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે તેરમું છે ગાંધીનગર મધ્યપ્રદેશનું પાટનગર છે તો મિત્રો મધ્યપ્રદેશની જગ્યાએ ગુજરાત લખવાનું હોય છે ચૌદમો છે મેઘ ધનુષ્યમાં મેં કાળો અને સફેદ ઉપરાંત બાર રંગ જોયા છે તો મિત્રો બારની જગ્યાએ આપણે સાત રંગ લખી શકીએ છીએ પંદરમું છે મેં ગ્લાસ પર બેસીને ખુરશીમાં પાણી પીધું તો મિત્રો અહીંયા મેં ગ્લાસ પર બેસીને નહીં પરંતુ અહીંયા મિત્રો આપણે આ ખુરશીમાં ખુરશી પર બેસીને ગ્લાસમાં પાણી ભીધું એ રીતે લખાશે હું તાવ આવે ત્યારે લુહાર પાસે જાઉં છું મિત્રો લુહારની જગ્યાએ ડૉક્ટર લખવાનું છે નાતાલનો તહેવાર પચીસમી એપ્રિલના દિવસે ઉજવાય છે તો મિત્રો પચીસમી એપ્રિલની જગ્યાએ અહીંયા એપ્રિલની જગ્યાએ ડિસેમ્બર આવશે અઢારમું છે સૂર્યાસ્ત સમયે સૂર્યના ઉદયનું ચિત્ર સુંદર દેખાય છે તો મિત્રો અહીંયા સૂર્યાસ્તના સમય સૂર્યાસ્ત સમયે સૂર્યના ઉદયનું તો મિત્રો સૂર્યાસ્ત સમય સૂર્યનો ઉદય ના હોય અસ્તાવશે ઉદયની જગ્યાએ કેરીના રસનું ઉત્પાદન કરનાર સંસ્થાનું નામ અમૂલ છે મિત્રો અહીંયા અહીંયા અમૂલ એ નથી પરંતુ જગ્યાએ દૂધ આવશે બરાબર દૂધનું ઉત્પાદન કરનારી સંસ્થાનું નામ અમૂલ છે છે પૂનમની ચાંદની રાત્રે ગાઢ અંધારું હોય છે તો મિત્રો અહીંયા ગાઢ અંધારું નથી હોતું બરાબર અથવા અહીંયા આપણે અમાસની લખીએ તો ચાલે અમાસની રાત્રે ગાર્ડન ધારું હોય છે એકવીસમો છે મદ્રાસ ભારતનું પાટનગર છે મિત્રો મદ્રાસની જગ્યાએ દિલ્હી લખવાનું છે બાવીસમો છે દરજી ચંપલ સિવે છે તો દરજીની જગ્યાએ મિત્રો આપણે જે મોચી છે તે લખી શકીએ છીએ સત્યાવીસમો છે અકસ્માત થાય ત્યારે એકસો બસો આઠની પરંતુ એકસો આઠ બોલાવવામાં આવે છે મેં થાળીમાં બેસીને ખુરશી પર ભોજન કર્યું તો મિત્રો મેં થાળીમાં બેસીને નહીં પરંતુ ખુરશીમાં બેસીને થાળીમાં ભોજન કર્યું પચીસમું છે આ વખતે નવરાત્રિના ભાઈને છોટા ભીમવાળી રાખડી બાંધી તો નવરાત્રિમાં નહીં પરંતુ રક્ષાબંધનમાં ભાઈને છોટા ભીમવાળી રાખડી બાંધી એના પછી પ્રશ્ન બે છે આપેલ પ્રશ્નના ઉત્તર લખવાના છીએ ઘસરકો એટલે શું તો મિત્રો ઘસાવાથી કે ઘસવાથી પડતી સપાટી ઉપરનું લીટીવાળો દેખાવ તેને ઘસરકો કહેવાય નિઃશબ્દ એટલે શબ્દ વિનાનું કે શાંત યોગનો કયો ગુણ દુકાનદારને સ્પર્શી ગયો હતો તો સ્વમૂલ્યાંકનનો મહારા મહારાજનો જીવન મંત્ર કહેવો હતો તો કાતિલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા સાદું ખાવું પીવું અને સાદાઈ રીતે રહેવું એના પછી મૂર્તિ આરસ પથ્થરમાંથી શા માટે બનાવવામાં આવતી હશે તો મિત્રો કારણ કે આરસ જે પથ્થર છે એને કોતરીને કોતરકામ કરી શકાય છે શિલ્પકામ કરી શકાય છે એટલા માટે પ્રશ્ન બે છે એનો બ છે પહેલું છે મિત્રો ખાસ કરીને આપણે બે લખવાના છે આપણે બેના જવાબ લે જોઈએ તો શિલ્પી સાચો ભગવાનનો ભક્ત છે એમ કહી શકાય શા માટે કારણ કે તે મૂર્તિમાં નાના ઘસરકો હોવાથી બીજીવાર બનાવે છે એટલા માટે બીજું છે બાળ રવિશંકરના માતા ખોરા ખોરાકનો ખૂબ ચાવી ચાવીને ખાવાનો આગ્રહ કેમ રાખતા છે મિત્રો જેમ જેવી પાચન સારું થાય કેમ કે પાચન સારું થાય ને આરોગ્ય પણ જળવાય એટલા માટે આ મિત્રો આપણે બે લખવાના હતા આપણે બે લખ્યા એના સિવાય તમે ખાસ કરીને બીજા પણ જોઈ શકો છો તૈયાર કરી લેવાના છે પ્રશ્ન છે એની અંદર મિત્રો અહીંયા તમને આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો ખાસ કરીને રમકડાનો મેળો છે એ તારીખ તેર સાત બે હજાર બાવીસના રોજ સરસ્વતી મંદિર અમદાવાદ ખાતે ભરાયું છે હરીફાઈના નિયમો અહીંયા આપેલા છે એનો સમય સવારે આઠથી બાર છે સ્પર્ધાનો સમય છે નવથી અગિયાર શિક્ષણમાં રસ તનાવનાર કોઈપણ વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અહીંયા ખાસ કરીને એના પ્રશ્નો આપેલા છે જોઈએ કે ભાઈ શૈક્ષણિક રમકડા એટલે કેવા રમકડા તો મિત્રો શૈક્ષણિક રમકડાં એટલે ભણવા અને ઉપયોગી થાય તેવા રમકડા જરૂરિયાત મુજબ અહીં કયો શબ્દ વપરાય તો મિત્રો જરૂરિયાત મુજબ એટલે કે આવશ્યક મુજબ રોહણના રમકડા સ્પર્ધામાં રદ કરવામાં આવ્યા એવું શા માટે થયું હશે કારણ કે તેણે તૈયાર કરેલા રમકડા કે વસ્તુનો ઉપયોગ કર્યો હશે બરાબર એના પછી હરીફો કે હરીફાઈ જેવા બીજા બે શબ્દો લખીએ તો શરીફ તો શરીફાઈ ગરીબ તો ગરીબાઈ આ સ્પર્ધાનું સ્થળ કયું હતું તો સરસ્વતી મંદિર અમદાવાદ હતું એના પછી વિભાગ બે છે એ મિત્રો સ્વચ્છ ભારત અભિયાન છે દરેકની સાંકળીઓ આપણી રેલવેની સુંદર સ્વચ્છ અને સુઘડ બનાવીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અહીં આપેલું છે તો એના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો કે ભાઈ આ જાહેરાત કોના દ્વારા આપવામાં આવી છે તો તે મિત્રો રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી છે બીજું છે વિકાસે પાન ખાઈને પ્લેટફોર્મ પર પિચકારી મારી તો તેને શોધન થશે તો કે હા દંડ થશે પણ કેટલા રૂપિયા તો પાંચસો રૂપિયા સ્વચ્છ ભારત મિશન સાથે ગાંધીજીને કેમ જોડવામાં આવ્યા હશે કારણ કે તેઓ સ્વચ્છતાના હિમાયતી હતા એટલા માટે ફકરામાં બદલાવ માટે શબ્દ વપરાયો છે પરિવર્તન ગંદકી ન થાય એ માટે આ જાહેરાતમાં કયો ઉપાય સૂચવે છે તો મિત્રો ત્રણ ઉપાયો સૂચવેલા છે તે આપણે જોઈ શકીએ છીએ અહીંયા અલગ અલગ પ્રકારના ઉપાયો સૂચવેલા છે એના પછી મિત્રો તમારે બીજા પણ પ્રશ્નોના જવાબ જો તમારે પરીક્ષામાં પૂછાયો તો તે પણ અહીંયાથી આપી શકો છો ખાસ કરીને ફકરા જે ઉપરનું જે બોક્સ છે તેમાંથી જ આપવાના હતા મિત્રો એટલે તમે જોઈને આપી શકો છો પ્રશ્નચારનો છે એની અંદર મિત્રો સંજ્ઞા સુધીને લખવાની છે જેમાં બધા જ લોકો મહારાજની વાત શાંતિથી સાંભળતા હતા મહારાજ એ સંજ્ઞા થશે એવી રીતે અહીંયા મકાનો દુકાનદારને શિલ્પી અને મૂર્તિ એ આપણા સંજ્ઞાઓ છે એના પછી પ્રશ્ન ચારનો બ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો ખાલક્યા પૂરવાની છે અહીંયા આપેલા છે વિકલ્પો જેમ કે પહેલું છે ખાલગ્યા તું આખો દિવસ મોબાઈલમાં જોયા કરે તો તે બરાબર બીજું છે ખાલક્યા મોબાઈલમાં ઘણી રમતો હતી તો તેના મોબાઈલમાં ખાલક્યા લેસન કરવું પણ ન ગમતો તો તેને ખાલગ્યા મિત્ર મોન્ટુ ખૂબ હોશિયાર છે તો તેનો મિત્ર મોન્ટુ તે ખાલક્યા નોટબુકમાં ટીનુને લખવા આપતો હતો તેની બરાબર તે તેની નોટબુકમાંથી ટીનુને લખવા આપતો હતો એ રીતે આપણે વિકલ્પ પસંદ કર્યા હવે પ્રશ્ન ચારનો ક છે આપીલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની જગ્યાએ તેનો સમાન અર્થ ધરાવતી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનો છે કોઈ પણ એક લખી શકો છો તો એ મિત્રો યુવાન તો તેના જેવો શબ્દ યુવક મૂર્તિકાર તો શિલ્પી તાંભલો તો સ્તંભ થાય બિરુદ તો ઉપનામ અને પરવાનગી તો મંજૂરી થશે એના પછી વિરુદ્ધાર્થી શબ્દ મિત્રો વાક્ય બનાવીને લખવાનું છે તો સંતોષ તો અસંતોષ થાય પારકું તો પોતાનું પ્રશ્ન તો ઉત્તર ગેરહાજર તો હાજર નિર્ભય તો ડરપો એ રીતે લખી શકો છો ઉપયોગ કરી વાક્ય પણ મિત્રો તમારે અહીંયા બનાવવાનું છે બરાબર કોઈ પણ એકનું વાક્ય તમારે બનાવવાનું રહેશે પ્રશ્ન ચારનું ઈચ્છે રૂઢિપ્રયોગ લખવાના છે આધારે મિત્રો વપરાતો રૂઢિપ્રયોગ જેમ કે વરસાદથી વરસાદ આવવાથી સૌ ખેડૂતો ખેતીના કાર્યમાં લાગી ગયા તો અહીંયા લાગી ગયા એટલે જોતરાઈ ગયા તો આપણે લખીએ વરસાદ આવવાથી સૌ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા તો એવી રીતે મિત્રો અહીંયા ખાસ કરીને ભાગ લેવાની શરૂઆત કરી એટલે કે પગરાણ માંડવા એ શબ્દ આપણે આની જગ્યાએ મૂકવાનો છે પગરાણ માંડવા એના પછી છોડી દેવું જોઈએ નહીં એટલે કે માંડીવાળું જોઈએ નહીં તો આ શબ્દ ચેકીને આપણે આ શબ્દ લખી શકીએ છીએ તો એવી રીતે તમે બીજા શબ્દ પણ રોઢિપ્રયોગો લખવાના છે પ્રશ્ન પાંચ છે મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે કોઈપણ એકનો તમે અહીંયા ખાસ કરીને મિત્રો જવાબ લખવાનો રહેશે જેના પાંચ ગુણ છે તો આ રીતે તમારું પેપર હતું આશા છે કે તમે મિત્રો આપણો વિડીયો ગમ્યો જશે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા